राज्य सरकार खेडूतोने सिंचाईनी सुविधा मळे ते माटे केनाल बनावे छे, परंतु करोड़ोना खर्च पछी खेडूतोने पाणी ज न मळे तो खेड़ा तालुकाना खुमारवाड़ा गामनी सीममांथी पसार थती शेढ़ी शाखा माइनोर केनाल 30 वर्ष पूर्वे बनी, परंतु अधिकारी नेताओनी अणआवड़तने कारणे हजी सुधी पाणी आव्युं ज नथी। खेडूतोए धारासभ्यथी लईने मुख्यमंत्री स्वागत ऑनलाइन कार्यक्रममां पण ફરિયાદ કરી છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉકેલ નથી આવ્યો। ડાંગર પકવતા ખેડૂતો ન છૂટકે કુવામાંથી વધુ રૂપિયા ખર્ચીને પાણી મેળવવા મજબૂર બન્યા છે। ખેડા તાલુકામાં આવેલ ખુમરવડ ગામ પાસે 30 વર્ષ પહેલા સિંચાઈ વિભાગ દ્વારા કેનાલનું નિર્માણ કામ કરવામાં આવ્યું હતું। જો કે કેનાલ બન્યાના 30 વર્ષ પછી પણ પાણીનું એક ટીપું ન મળવાને કારણે ધરતીપુત્રો મુશ્કેલીમાં છે। વરસાદની તેઓ માત્ર રાહ જોઈ રહ્યા છે। આપણી સાથે સ્થાનિક ખેડૂતો છે, આપણે તેમની સાથે વાત કરીશું। જે પાણીનો પ્રશ્ન છે 30 વર્ષથી તમે કહો છો, તો તમારા દ્વારા રજૂઆતો કોને થઈ અને શું અપેક્ષા રાખો છો? મારા દ્વારા રજૂઆત પહેલી રાકેશભાઈ રાવ સાહેબ ધારાસભ્ય હતા, એમને ભલામણ કરી, પછી સુંદરસિંહે ભલામણ કરી, દેવસિંહ ચૌહાણ સાહેબે પણ ભલામણ કરી, અને છેલ્લા કેસરીસિંહને પણ ભલામણ કરેલી। એ ભલામણ કરવા છતાં અમે સ્વાગત, જે મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈનમાં પણ પૂછવામાં આવ્યું, જ્યારે પૂછીએ ત્યારે એવા એક જ જવાબ આવ્યો, 4 કરોડના 32 લાખ રૂપિયા તમારા પાસ થયા, કામ ચાલુ થશે। છેલ્લા 2 વર્ષથી તો આ પ્રશ્ન ચાલી જ રહ્યો। કેનાલમાં પાણી નથી આવતું 30 વર્ષથી, તો તમે ખેતી કઈ રીતે કરો? કેનાલનું પાણી 30 વર્ષથી આવતું નથી, અમે બોરથી ખેતી કરીએ છીએ। હા, પાકની। અચ્છા, તમારી શું અપેક્ષાઓ ખેડૂત તરીકે? બસ પાણી મળે એટલી જ અપેક્ષા છે। બરાબર કાકા, હાલમાં શું સ્થિતિ છે? વરસાદ તો પડતો નથી, ડાંગરનું વાવેતર કઈ રીતે કરશો? કુવાનું પાણી લઈને સર કરીએ છીએ। અચ્છા, તો તમે જે કુવાનું પાણી લો છો તો કેટલો ચાર્જ ચૂકવવો પડે છે, અને જો કેનાલની અંદર પાણી આવે તો કેટલી રાહત થાય? અમારે 50 રૂપિયા તાર હાલ મોટરનું દર છે, કુવાવાળા જલ્દી પાણી આવે ના આવે તો ભરી જાય, તો ફરી ફેલાઈ જાય છે તે અમારી, પણ લગભગ 30 વર્ષથી આ કેનાલમાં પાણી નો અમે આવ્યું જ નહીં પૂછ્યું। આ કેનાલની ઉપર જે દબાણો થઈ ગયા છે, તો તમારા દ્વારા કોઈ રજૂઆતો થઈ છે ખરી? સાહેબ, દબાણ તો કોઈ થયેલું જ નહીં, પણ અહીં સાર સંભાળ ના થઈ એના કારણે જડા જોખરો એની અંદર પડેલો હતો, બરાબર, આખી આખી કેનાલ તૂટી ગઈ છે, બરાબર, અને તૂટી જાય એને અમે વારંવાર રજૂઆત કરી, પણ કોઈ એનો નિકાલ જ નહીં લાવતું। તાલુકા પંચાયતમાં તમારા દ્વારા કોઈ રજૂઆત થાય છે ખરી? હા, તાલુકા, મારા વાઇફ જ્યારે તાલુકા પંચાયત મેમ્બર હતા, ગંગાબેન ખોડાભાઈ વાઘેલા, એમના દ્વારા લેટર મુખ્યમંત્રી સુધી પહોંચાડેલા છે, અને એના વળતા જવાબ પણ આપ્યા, તો સતાય કોઈ દેખરેખ કરી નહીં। ખુમરવડ પાસેથી પસાર થતી જે શેડી શાખાની માઇનોર કેનાલ છે, 30 વર્ષથી બિસ્માર હાલતમાં ફેરવાઈ જવા પામી છે। સ્થાનિક આગેવાનો પદાધિકારીઓ દ્વારા વારંવારની સરકારને રજૂઆત છતાં આજ દિન સુધી પરિણામ શૂન્ય આવ્યું છે। ધરતીપુત્રની માત્ર સરકાર પાસે એટલી અપેક્ષા છે કે જે કેનાલ જર્જરિત હાલતમાં છે તેની યોગ્ય સાર સંભાળ કરવામાં આવે, અને જો પાણી છોડવામાં આવે તો સ્થાનિક ખેડૂતોને તેનો લાભ મળી શકે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડ